તેમજ ઓખામાં લીમડાના થડમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજી તથા જંગલેશ્વર ગણેશજીના શૃંગાર દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. તેમજ વિવિધ ગ્રુપ દ્વારા દુંદાળા દેવના વિસર્જનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દર વર્ષે ગણપતિ મહોત્સવમાં 21 જેટલા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. એમાં આ વખતે ઓખામાં સમંદરકા રાજા ગણપતિમાં અમરનાથ મહાદેવના દર્શન રાખેલા હતા, તેમજ સાંઈબાબાના મંદિરે જંગલની પ્રતિકૃતિ ઊભી કરી અને સરસ દર્શન રાખેલા હતા. અહીં જલારામ સોસાયટી ખાતે અમારા ગણપતિમાં આજરોજ અમે કંઈક નવું કરવાના ઉદ્દેશથી મારા શિક્ષક મિત્ર તરુલતાબેન ગોસ્વામી સાથે મળી અને અમે 2 કલાક બાદ લીમડાના થણમાં ગણપતિની પ્રતિકૃતિ ઉપસાવેલ છે અને બધાને ખૂબ જ પસંદ આવેલ છે. લીમડો અમારું પ્રિય વૃક્ષ છે અને વૃક્ષો આપણા મિત્રો છે. વૃક્ષોને પણ આપણે જેમ ભગવાનને ટ્રીટ કરીએ છીએ એ રીતે કરવા જોઈએ. અને લીમડો છે એ એક મેડિસિનલ વૃક્ષ પણ કહી શકાય. આથી અહીંનો જે અમારે જે લીમડો છે એમાં અમે ઘણા બધા વાહનો છે એ પાર્ક કરવામાં આવે છે, અમને છાંયો આપે છે અને લગભગ 10 વર્ષથી આ લીમડાનું વૃક્ષ છે જે અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ.